સામાન્ય કાળના 29મા અઠવાડિયાનું ગુરુવાર. સમાજમાં આપણને બે પ્રકારના લોકો જોવા મળે છે. આ બે પ્રકારના લોકસમૂહમાંથી આપણે આપણી જાતને કયા સમૂહમાં મૂકવી જોઈએ? સાંભળીએ સંત લોકકૃત શુભ સંદેશ, અધ્યાય 12, કલમ 49-53. હું પૃથ્વી ઉપર આગ પેટાવવાને અવતર્યો છું, અને અત્યારે જે બળબડતી હોય તો મારે બીજું જોઈએ શું? મારે એક અગ્નિસ્થાનમાંથી પસાર થવાનું છે અને પતી જાય ત્યાં સુધી મારી ભીંસનો કંઈ પાર નથી. તમે શું એમ માનો છો કે હું પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું? નહીં, બલકે હું તો ફૂટ પડાવવા આવ્યો છું. કારણ હવેથી કોઈ ઘરમાં 5 માણસો હશે તો તેઓમાં ફૂટ પડશે. 3 બેનો વિરોધ કરશે અને 2 3નો વિરોધ કરશે. બાપ દીકરાનો વિરોધ કરશે અને દીકરો બાપનો. માં દીકરીનો વિરોધ કરશે અને દીકરી માનો. સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો. તમે શું એમ માનો છો કે હું પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું? નહીં, બલકે હું તો ફૂટ પડાવવા આવ્યો છું. ઈસુના જન્મ પહેલાં અનેક સદીઓથી ઈસુને શાંતિના રાજકુમાર તરીકે જાહેર કરવામાં આવેલા. એમના જન્મ વખતે દૂતોએ શાંતિના ગાન ગાયા હતા. અરે, ખુદ ઈસુએ જ આપણને કહ્યું હતું કે હું તમને મારી શાંતિ આપું છું, જે અન્ય કોઈ તમને ક્યારેય આપી શકશે નહીં, અથવા મેં આપેલી શાંતિ ક્યારેય છીનવી શકશે નહીં. તો પછી સવાલ થાય કે આજે ઈસુ શા માટે કહે છે કે હું શાંતિ સ્થાપવા માટે નહીં, ફૂટ પડાવવા આવ્યો છું? ઈસુના પ્રત્યેક અનુયાયી પાસે ઈસુ સંપૂર્ણ વફાદારીની સાથે ઈસુને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપવાની અપેક્ષા રાખે છે. જે અનુયાયી પ્રભુ ઈસુને વફાદાર રહે, એટલે કે તેમના મૂલ્યોને વફાદાર રહે, તો ફૂટ પડવાની, અશાંતિ થવાની, એ પછી ભલે ને ઘરમાં હોય, ગામમાં હોય, શહેરમાં હોય કે સમાજમાં હોય, કાં તો આપણને પ્રભુ ઈસુના પક્ષમાં અથવા દુનિયાના પક્ષમાં નક્કી કરવાનું છે. બોલો, આપણે ક્યાં છીએ? સઘળા જીવને પરમ શાંતિ હો. શાંતિ શાંતિ હો, સહુને શાંતિ હો. શાંતિ શાંતિ હો, સહુને શાંતિ.
शांति हो सृष्टि नासौ कण कण माहे सृष्टि नासौ कण कण माहे शांति शांति हो शांति शांति हो सहुने शांति हो शांति शांति हो सहुने शांति हो। शांति हो।